विद्यार्थी मित्रों अपने पाठ छ ना बीजा पाठ विषय बात करी आपे अगाउ अपने न्यूक्लिक एसिड एटले शुं न्यूक्लिक एसिड ना कया कया प्रकारों से न्यूक्लिक एसिड ना प्रकारों विषय ने अपने बात करी आ न्यूक्लिक एसिड ना बंधारणों मुख्य घटक तरीके आपने जोई गया था कि न्यूक्लियोटाइड जोवा मळे न्यूक्लियोटाइड ए अपने जानी से के असंख्य असंख्य न्यूक्लियोटाइड ए भेगा मळी अने पोली न्यूक्लियोटाइड नी रचना करे छे अने पोली न्यूक्लियोटाइड ए न्यूक्लिक एसिड नी रचना में भाग भजवे छे आ हम आपने जोई गया था कि न्यूक्लिक एसिड नो मुख्य बंधारणीय घटक छे न्यूक्लियोटाइड आ न्यूक्लियोटाइड ना बंधारण ना घटक विषय नी बात आपने करी एमो आपने जोई गया था त्रण घटकों जोवा मळे छे एक तो आलोज पेंटोज शर्करा बीजो तो नाइट्रोजन बेस अने त्रीजो फॉस्फेट अथवा फॉस्फोरिक एसिड आ त्रण घटकों भेगा मळीने न्यूक्लियोटाइड नी रचना करे छे ए न्यूक्लियोटाइड જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ બને છે અને તેથી આપણે આ ન્યુક્લિયોટાઇડ વિશે જાણવું જરૂરી છે પણ ન્યુક્લિયોટાઇડ વિશે ભણીએ એ પહેલો આપણને ખબર હોવી જોઈએ કે ન્યુક્લિયોસાઇડ એટલે શું અને પછી ભણીએ ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય તો કે પેન્ટોઝ રિબોઝ કે ડિઓક્સી રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ કયા તો કે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાતો બનતી રચનાને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ તમને 11મા માં શીખવાડેલું છે ને આપણે જાણીએ છીએ કે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાવાથી કયા બે ઘટકો પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ આ બે ઘટકો જોડાવાથી રચાતા સંયોજનને કહેવાય ન્યુક્લિયોસાઇડ આપણે એ વખતે વાત કરી હતી સવિસ્તાર ભણી હતા કે આ પેન્ટોઝ શર્કરા એનો પહેલો બીજો ત્રીજો ચોથો અને આ પાંચમો આ પહેલા કાર્બન સાથે શું જોડાવાથી નાઇટ્રોજન બી જોડાવાથી જે સંયોજન રચાયું એને આપણે કહે છે ન્યુક્લિયોસાઇડ આ ન્યુક્લિયોસાઇડ ના બંધારણમાં કઈ પેન્ટોઝ શર્કરા આવેલી છે એને આધારે આપણે બે પ્રકાર પાડતા હતા કે એના બંધારણમાં આલ્ડોઝ રિબોઝ પેન્ટોઝ શર્કરા આવેલ હોય તો એને કહેતા હતા રિબોન્યુક્લિયોસાઇડ આ લખ્યતા બની જાય રિબોન્યુક્લિયોસાઇડ અને જો ડી લખીએ તો ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ આમ આ રિબોન્યુક્લિયોસાઇડના પેન્ટોઝ શર્કરાને આધારે આપણે બે પ્રકાર પાડતા હતા કયા બે તો કે રિબોન્યુક્લિયોસાઇડ અને ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ પછી આપણે ભણી ગયા હતા યાદ હોય કે એની સાથે પ્યુરિન કે પિરિમિડિન કયા પ્રકારના નાઇટ્રોજન બેઝ પહેલા કાર્બન સાથે જોડાય છે
એને આધારે આપણે બે પ્રકાર પાડ્યા હતા. જો પ્યુરિન હોય તો ઇન પ્રત્યય લાગે, એટલે કે આલ્ડોલ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાવાથી રચાતા સંયોજનને આપણે કહેતા હતા રિબોસાઇન. શું કહેતા હતા? રિબોસાઇન. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બે છે, આપણે કહ્યું હતું એડેનિન અને ગ્વાનિન. તો એડિનોસાઇન અને ગ્વાયનોસાઇન એ બે કયા પ્રકારના? પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બે છે. એટલે એડિનોસાઇન અને ગ્વાયનોસાઇન આ બે એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન. પણ કયા પ્રકારની? રિબોઝ પેન્ટોઝ શર્કરા. પણ જો ડિઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય અને પહેલા કાર્બન સાથે એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય તો એને કહેવાય ડિઓક્સી એડિનોસાઇન. એ જ રીતે પહેલા કાર્બન સાથે ગ્વાયનોસાઇન જોડાય અને ડિઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા આવે તેને કહેવાય ડિઓક્સી ગ્વાયનોસાઇન. આમ એડિનોસાઇન ડિઓક્સી એડિનોસાઇન, ગ્વાયનોસાઇન ડિઓક્સી ગ્વાયનોસાઇન. આવા પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ અને રિબોઝ કે ડિઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરાને આધારે આપણે આવા બે પ્રકારો ઉદાહરણ વિશે પણ ભણી ગયા હતા. આ તો વાત છે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. પણ જો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય, એટલે રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય અને પહેલા કાર્બન સાથે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય તો એને આપણે કહેતા હતા રિબોડિન. જો પ્યુરિન હોય તો રિબોસાઇન કહેવાય અને જો પિરિમિડિન હોય તો એને કહેવાય રિબોડિન. આપણે બે ઉદાહરણ જોઈ ગયા સાઇટિડિન અને યુરિડિન. તમને ખબર છે કે ડીએનએમાં શું ન હોય? તો કે થાઇમિન હોય નહીં. ડીએનએમાં થાઇમિન હોય, યુરેસિન ન હોય. આરએનએમાં યુરેસિન હોય અને થાઇમિન ન હોય. એટલે એ બે ઉદાહરણ છે સાઇટિડિન અને યુરિડિન. રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય અને સાઇટોસિન નામનો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય તેને કહેવાય સાઇટિડિન. આ જ રીતે જો ડિઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય અને પહેલા કાર્બન સાથે સાઇટોસિન નામનો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય તેને કહેવાય ડિઓક્સી સાઇટિડિન. હવે જે યુરિડિન, જો રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય અને યુરેસિન નામનો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય તેને કહેવાય યુરિડિન. પણ જો ડિઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય તેને કહેવાય ડિઓક્સી યુરિડિન. આ રીતે આપણને ચોપડી વાળાએ આપ્યું નથી, આપણને ચોપડી વાળાએ માત્ર આ સાઇટિડિન યુરિડિન એડિનોસાઇન ગ્વાયનો ડિઓક્સી એડિનોસાઇન ડિઓક્સી આટલા ઉદાહરણ આપેલા છે. પણ કેવી રીતે બન્યા એની સમજ આપણને આપી નથી, જે આપણે 11માં ભણી ગયા છે એટલે આપણે તમને સમજાવ્યું. આ એડિનોસાઇન ડિઓક્સી એડિનોસાઇન, ગ્વાયનોસાઇન ડિઓક્સી ગ્વાયનોસાઇન, સાઇટિડિન ડિઓક્સી સાઇટિડિન, યુરિડિન ડિઓક્સી યુરિડિન, એ બધા સાના ઉદાહરણ છે? તો કે આપણે કહીએ છીએ એ બધા ન્યુક્લિયો સાઇડના ઉદાહરણ છે. સાના? ન્યુક્લિયો સાઇડના ઉદાહરણ છે. હવે આપણે જે ન્યુક્લિયો ટાઈડ કહેશું, ન્યુક્લિયો ટાઈડ કોને કહેવાય એના વિશેની વાત કરીએ. તો કે ન્યુક્લિયોસાઇડ ના પાંચમા કાર્બનના ઓએચ સમૂહ, પાંચમા કાર્બનના ઓએચ સમૂહ સાથે ફોસ્ફેટ કયા બંધ વડે? ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાતો રિબોન્યુક્લિયોટાઇડ અથવા ડિઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ નિર્માણ થાય છે. અહીંયા આપણે જોઈએ કયા પેન્ટોઝ શર્કરા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો કાર્બન. પહેલા કાર્બન સાથે આપણે ભણી ગયા છે કે નાઇટ્રોજન બેઝ જોડાયો હતો ત્યારે ન્યુક્લિયોસાઇડ બન્યું. અને આ પાંચમા કાર્બન સાથે જ્યારે ફોસ્ફેટનો અણુ જોડાય ત્યારે રચાતા સંયોજનને આપણે કહે છે ન્યુક્લિયોટાઇડ. ટૂંકમાં પેન્ટોઝ શર્કરા
नाइट्रोजन बेज अने फॉस्फेट पेंटोस शर्करा नाइट्रोजन बेज अने फॉस्फेट आ त्रण घटकों भेगा थवाथी रचाता संयोजन ने कहेवाय न्यूक्लियोटाइड शुं कहेवाय ने न्यूक्लियोटाइड आ न्यूक्लियोटाइड ना पण आपणे पेंटोस शर्करा ने आधारे बे प्रकार पाड़ी शकीए जो रिबोज प्रकार की पेंटोस शर्करा आवे तो तेने कहेवाय रिबोन्यूक्लियोटाइड અને જો ડિઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા આવેલી હોય તો એને આપણે કે ડિઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ આમ રિબોઝ રિબોન્યુક્લિયોટાઇડ અને ડિઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ આવા બે પ્રકાર સાને આધારે પેન્ટોઝ શર્કરા આધારે પણ એના બંધારણમાં આવેલા પ્યુરિન કે પ્રીમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝને આધારે આપણે એના પણ ઉદાહરણ આપણે લખી શકીએ જેમાં એડીનો સાઇન છે અહીંયા આપણે એ લખીએ અહીંયા આર લખીએ તો આ જે સંયોજન બન્યું એ કહેવાય એડીનો સાઇન એડીનો સાઇન મોનોફોસ્ફેટ આ બે ઘટકો સાથે એડીનો સાઇન બનતું હતું પણ આ ફોસ્ફેટનો જોડાયો પાંચમા કાર્બન સાથે ત્યારે આ સંયોજન જે બને એને કહે એડિનોસાઇન મોનોફોસ્ફેટ આ જ રીતે આના પર એમ ડી હોય તો ડિઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ એ જ રીતે સાઇટિડિન મોનોફોસ્ફેટ સીએમડી એ જ રીતે ડિઓક્સી સાઇટિડિન મોનોફોસ્ફેટ યુરિડિન મોનોફોસ્ફેટ એ જ રીતે ડિઓક્સી યુરિડિન મોનોફોસ્ફેટ આ રીતે આપણે ન્યુક્લિયોટાઇડ ના પણ ઉદાહરણ વિવિધ સમજાવી શકીએ જે ચોપડી વાળાએ આપણને આપ્યા નથી આ તો વાત કરી આપણે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ ની હવે જોઈએ ડાય ન્યુક્લિયોટાઇડ આમ તો કે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે સાના વડે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાવાથી રચાતા સંયોજનને આપણે કહે છે ડાયન્યુક્લિયોટાઇડ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે સાના વડે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાવાથી રચાતા સંયોજનને આપણે કહીએ છીએ ડાયન્યુક્લિયોટાઇડ એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજા નંબરનો કાર્બન એ બીજા ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટના અણુ સાથે કયા બંધ વડે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાય ત્યારે જે સંયોજન રચાયો ત્યારે આપણે કહીએ છીએ ડાયન્યુક્લિયોટાઇડ હવે આપણે જોઈએ પોલીન્યુક્લિયોટાઇડ મૂળ વાત ઉપર આપણે આવ્યા કે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ સાના વડે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાવાથી રચાતા સંયોજનને આપણે કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ અસંખ્ય ન્યુક્લિયોટાઇડ સાના વડે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાવાથી રચાતા સંયોજનને આપણે કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ આમ પોલીન્યુક્લિયોટાઇડ એ શાનું તો કે ન્યુક્લિયોટાઇડનું પોલિમર છે આપણે આ એક ન્યુક્લિયોટાઇડ આ બીજો ન્યુક્લિયોટાઇડ આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ બે કરતો વધારે હોય બે હોય તો ડાય કહેવાય એટલે આપણે શું કર્યું બે કરતો વધારે ત્રણ બતાવી શકીએ ચાર બતાવી શકીએ આ એક ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડ આ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે સાના વડે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાયો અહીંયા પણ આપણે જે છે ફોસ્ફોડાયસ્ટર બંધ રચાય અને આ રીતે આ જટિલ શૃંખલા રચાય એને આપણે કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ આ આપણે પોલીન્યુક્લિયોટાઇડ કેવી રીતે બની એની વાત કરી આ પ્રમાણે નિર્માણ પામેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ની શર્કરાના મુક્ત ફોસ્ફેટ આપણે જે આ મુક્ત ફોસ્ફેટ સમૂહ ધરાવતા એક છેડાને 3x એને આપણે શું કહીએ છીએ 3x આ ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાયેલ એટલે 3x અને છેડો અને બીજા છેડે ત્રીજા કાર્બન પર મુક્ત OH સમૂહ ધરાવતા છેડા આપણે એક
આ રીતે એક થ્રીડેક્સ અને બીજા છે ને ત્રીજા કાર્બન એક પાંચમા કાર્બન સાથે સરકરાને આપણે જોઈએ છીએ કે આ પાંચમા નંબરનો કાર્બન અને પાંચમા નંબર કાર્બન સાથે જે ફોસ્ફેટનો અણુ જોડાયો એટલે એને 5x અને બીજાને 3x તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે જોઈએ કે શર્કરા અને ફોસ્ફેટ પોલિનિક્લે શૃંખલાના આધારનું નિર્માણ કરે છે અનુક્રમે ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા. આ રીતે અસંખ્ય શર્કરા અને ફોસ્ફેટ નામનો ફોસ્ફોડાયસ્ટર બંધોને જોડાતા જાય અને જટિલ રચના બનાવે. જ્યારે શર્કરાના છેડે જોડાયેલા નાઇટ્રોજન બી એ આધારથી ઉપસી આવે છે. આનાથી આધારથી ઉપસી આવે છે. ફોસ્ફેટ વાળો ભાગ ઉપસી આવે છે અને આ રીતે શું થાય છે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રચના થાય છે. આ પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ ભેગી મળી અને શું કરે છે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ ની રચના કરે છે. તો આપણે તેના વિશે વાત કરીએ. હવે આપણે એક ખૂબ મહત્વના પ્રશ્ન જેના વિશેની વાત આપણે 11માં આમ તો ભણી ગયેલા છીએ ડીએનએ ની અણુરચના સમજાવો અથવા ડીએનએ ની બેવડી કુંતલમય રચના સમજાવો. આ પાઠની અંદર એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાવવાનો છે. એ 4 માર્ક્સનો પ્રશ્ન આગળના એટલે કે 5મા પાઠ ના પ્રશ્નની ઓપ્શનમાં આવવાનો છે જેથી 5મો પાઠ આપણને બરાબર આવડતો હોય તો આ મોટા પ્રશ્ન આપણને ના આવે તો પણ ચાલે. એટલે 5 માર્કનો 4 માર્કનો એક પ્રશ્ન આમાંથી ઓપ્શન તરીકે પૂછાવવાનો. જ્યારે 2 માર્ક્સ અને 3 માર્ક્સના એક એક પ્રશ્ન એ ફરજિયાત રહેશે. આ ડીએનએ ની અણુરચના વિશેની વાત ભણીએ એ પહેલો વૈજ્ઞાનિકોના ફાળા વિશેની વાત કરીએ તો કે ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869માં કોષના કોષકેન્દ્રમાં એક એસિડિક પદાર્થ જોયો. એમને એ વખતે એ કોષકેન્દ્ર છે એવું ખબર પડી નહોતી પરંતુ એમને ન્યુક્લેઇન તરીકે ઓળખાવ્યો. કયા નામથી? ન્યુક્લેઇન તરીકે ઓળખાવ્યો. આ પછી આપણે જાણીએ છીએ કે આપણે ડિજિટલ ક્ષેત્રે ટેકનિકલ ક્ષેત્રે વિકાસ કરેલ ન હોય અને ડીએનએ એ જટિલ રચના ધરાવતો હોય એના અણુને આપણે અલગ પાડી શક્યા નહીં. પરંતુ મોરિસ વિલ્કિન્સન અને રોજલી ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે એક્સરે વિવર્તનની માહિતી આપી. સાના આધારે? એક્સરે કિરણોના વિવર્તનની માહિતી આપી અને તેને આધારે વોટસન અને ક્રિક નામના બે વૈજ્ઞાનિકે 1953માં ડીએનએ ની અણુરચના દર્શાવતું મોડલ રજૂ કર્યું જેને માટે તેમને નોબલ પારિતોષિક આપવામાં આવ્યો છે. આ પછી ઇરવિન ચાર ગ્રાફ નામના વૈજ્ઞાનિકે એમ કહ્યું કે ડીએનએ ની રચનામાં એડેનિન અને થાઇમિન એ જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન નામના નાઇટ્રોજન બેઝ વચ્ચેનું પ્રમાણ કેવું છે? અચળ. કેવું છે? અચળ અને એકબીજાને સમાન રહે છે. અચળ અને એકબીજાને સમાન રહે છે. એટલે અહીંયા આપણે જે કે એ અને ટી એ જ રીતે જી અને સી એમનું પ્રમાણ અચળ અને એક સમાન રહે છે. કોઈનું પ્રમાણ વધારે કે ઘટાડે નહીં. કેમ કે પ્યુરિન સામે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય છે. હવે આપણે ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો જોઈએ. એમાં એક આકૃતિ આપણે આ દોરીશું. આ આણ્વિક રચના દર્શાવે છે. આપણે આ આકૃતિ બેવડી કુંતલમય રચના આ આકૃતિ આપણને આવડવી જોઈએ. આ ટૂંકા પ્રશ્નોમાં ક્યાંક પૂછી શકાય. આપણે આ એક
પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા જોઈએ છે, આ બીજી પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા, એક પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા બીજી પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા સાથે સાના વડે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે અને એમાંથી ન્યુક્લિક એસિડનો ઉદ્ભવ થાય છે. તો આપણે અહીંયા જોઈએ છે કે ડીએનએ એ બેવડી કુંતલમય રચના ધરાવે છે, જેમાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ એકબીજાની સામસામે સમાંતરે પરંતુ એકબીજાથી વિરુદ્ધ રીતે ગોઠવાયેલ હોય છે, એકબીજાથી વિરુદ્ધ રીતે ગોઠવાયેલ છે. અહીંયા જોઈ સાથે 5x2 3x, બીજું છે 3x2 5x, 5x2 3x અને 3x2 5x, આ બે શૃંખલાઓ એકબીજાની સામસામે સમાંતરે પણ એકબીજાથી વિરુદ્ધ રીતે ગોઠવાયેલ છે. એ બંને શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાઈ અમળાઈ ને કુંતલાકાર રચના બનાવે, જોડાઈ અમળાઈ ને કેવી કુંતલાકાર નિસરણ જેવી રચના બનાવે છે. આમ એક પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા ની અંદર અનુક્રમે પેન્ટોઝ અને સર્કરા, પેન્ટોઝ સર્કરા અને ફોસ્ફેટ, પેન્ટોઝ સર્કરા અને ફોસ્ફેટ એમ જુદા જુદા અણુઓ ગોઠવાયેલા હોય છે. આપણે જાણીએ છીએ કે એક ન્યુક્લિઓટાઇડ એ બીજા ન્યુક્લિઓટાઇડ સાથે સાના વડે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાય છે, જ્યારે આ બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ સાના વડે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. એ અને ટી બે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે, જી અને સી ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે અને આ રીતે બંને શૃંખલાઓ એકબીજા સાથે સાના વડે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. ડીએનએ ના એક કુંતલ ની અંદર 10 પગથિયા જોવા મળે, જેની લંબાઈ છે 34 એંગસ્ટ્રોમ, એટલે પ્રત્યેક પગથિયા વચ્ચેનું અંતર છે 3.4 એંગસ્ટ્રોમ. જ્યારે બે ન્યુક્લિઓટાઇડ વચ્ચે શૃંખલા વચ્ચેનું અંતર છે 20 એંગસ્ટ્રોમ, કેટલું છે 20 એંગસ્ટ્રોમ. આ રીતે આ દરેક પગથિયા વચ્ચેનું અંતર પણ સમાન હોય છે, સરખું હોય છે અને એમાં ન્યુક્લિઓટાઇડની સંખ્યા પણ એક જ સરખી આવેલી હોય છે અને આ ન્યુક્લિઓટાઇડ શૃંખલાનો ક્રમ પણ દરેક સજીવમાં નિશ્ચિત હોય છે. કેવો હોય છે? નિશ્ચિત હોય છે. આ રીતે આપણે આ ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો જોઈ. અસ્તુ.